Rock with your garba love. It's Red Ras Mahotsav. ધાંકતી નાદિન તકદી નાદિન ચાલે છે ને ભાઈ, ઘરની અંદર ગરબા કરવાની વાત છે, પણ ગરબા મિસ કરવાની વાત નથી. રેડ એફએમ રાસ મહોત્સવ વર્લ્ડની પહેલી વર્ચ્યુઅલ નવરાત્રીમાં તમારું સ્વાગત છે. અને મને ખબર હતી કે તમે આવશો જ યાર, ડિજિટલ આમંત્રણનું એમ તો કંઈક માન હોય કે નહીં. પણ હવે ગરબાના લિરિક્સ, આજ એની ઉપર વાત કરશું આપણા. જે ગરબાના લિરિક્સ ઉપર લોકો આમ કેવું કેવું લખી નાખતા હોય ખબર છે તમે? ક્વોરન્ટાઇન દર્દી તને એકલડું લાગે, દવા લેવાને વહેલો આવજે, કે તાવની સાથે તમને શરદી, નાકમાંથી નદીઓ વહેતી, ઉધરસ મટે ના આમ, સાંજે લગાવજે બામ, દવા લેવાને વહેલો આવ 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 આમ. જોયું ને, લખવા માટે તો તમે ગમે એ લખી નાખો, પણ આ જે ડોક્ટરોની વાત છે, બધા લોકોએ કીધું હતું કે ભાઈ ઓન ગ્રાઉન્ડ ગરબા ન કરવા, કારણ કે ગમે એમ આપણા માટે લડે છે તો એ જ ને. પીપી કિટની અંદર પરસેવો ખૂબ વળતો હોય છે, છતાંય આપણા માટે લડતા એ બધા જ ડોક્ટરોને સલામ છે. બાકી જે લોકો આટલા બધા ચૂઝી હતા ને કે મને મેક્સિકન સિઝલર જ જોઈએ, મને આવો મોહિતો જ જોઈએ, એટલે આપણને એમ થાય કે ભાઈ આટલા ચૂઝી, એ બધા જ લોકો અત્યારે આમ નાક બંધ કરીને દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર વાર ઉકાળા પીતા થઈ ગયા છે, દિવસમાં નાશ લેતા થઈ ગયા છે. એટલે એમાં વ્યક્તિએ હંમેશા છે ને થોડુંક આમ સાચવવું પડતું હોય. સેનિટાઈઝર હોય ને, સેનિટાઈઝર એની અંદર પાછા સુગંધ નાખે, એટલે એક તો આલ્કોહોલ એની અંદર હોય નબળું, અને એ પાછા છેટ અહીં નાક સુધી સૂંઘવા લઈ જાય અને કોરોનાને ડાયરેક્ટ એન્ટ્રી મળી જતી હોય છે. એટલે હવે વાત છે કે તમે સેનિટાઈઝર જે હવે ભાગ્યરેખાઓ છે, ભાગ્યમાં ઘણા આલ્કોહોલ છે નહીં, ભાગ્યરેખાઓ છે એ આલ્કોહોલમાં આળોટે છે અને જીવન ગોથા મારે છે. આવા જ્યારે કાળ હોય એમાં જ્યારે નવરાત્રિ આવી જાય, પણ નવરાત્રી મિસ કરવાની વાત નથી. રેડ એફએમ રાસ મહોત્સવમાં આજે આપણે જેમ કે ટોપિક તમારા માટે ફેવરિટ લિરિક્સ કે ગરબા લખ્યા કોણે, આ નથી પંજાબી જેટલા પણ સોંગ હોય છે તમને એમ થાય કે તમને 70% લિરિક્સ થોડાક થોડાક સમજાઈ જાય, પણ 30%ની અંદર વાંધો પડે. એટલે એવી રીતે ગરબાના ઘણાય લિરિક્સ એવા હોય, જીલણ જીલવા ગયા હતા, જે કે આ જીલણ આ છે શું બધું, એની ઉપર વાત કરીશું. પણ ત્રીજું નોરતું છે એટલે આપણે માતાજીના આશીર્વાદ સાથે જ પાછું આપણે એનો આગાઝ કરીશું. તો હાલો લઈ જાઉં તમને વધારે ટાઈમ બગાડ્યા વગર માતાજીને આશીર્વાદ કરવા. જે આદ્યા શક્તિ મા, જે આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યા માં, ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે, દ્વિતીયા વે સ્વરૂપ શિવ શક્તિ જાણો, મા શિવ શક્તિ જાણો, બ્રહ્મા ગણપતિ ગાઉ, બ્રહ્મા ગણપતિ ગાઉ, હર ગાઉ હર માં, ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે, તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવન માં બેઠા, મા ત્રિભુવન માં બેઠા, ચતુરા મહાલક્ષ્મીમાં સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચૌદિશા, ચાર ભુજા ચૌદિશા પ્રગટ્યા દક્ષિણ, પંચ સહ
सहस्त्र त्या सोईए पंच सहस्त्र त्या सोईए पंचे तत्व सुर मारो मां महिषासुर मारो नर नारी नारूपे नर नारी नारूपे व्याप्या सगड़े मां ओम जय ओम जय ओम मां जगदम्बे सप्तमी सप्त पता सावित्री मां संध्या सावित्री गौ गंगा गायत्री गौ गंगा गायत्री गौरी गीता मां ओम जय ओम जय ओम मां जगदम्बे अष्टमी अष्टभुजा आई वशिष्ठ दे
1657 1622 માં 1622 સવંત સોળી પ્રગટ્યા સવંત સોળી પ્રગટ્યા રીવાની તીરે માં ગંગાની તીરે ઓમ જય ઓમ જય મફતના પાસ માટે પણ આપણે એટલો પરસેવો વાળતા, પણ આ વખતે તો આપણને કોઈ રોકી શકે એમ નથી. આ ડિજિટલ ગ્રાઉન્ડ ઉપર રેડ એફએમ ગુજરાતી ઉપર રાતે 9 વાગે આવી જવાનું, સબસ્ક્રાઇબ કરેલું છે, નોટિફિકેશન પણ ઓન છે, એટલે જલસાની વાત છે. બાકી હવે ત્રીજું નોરતું, હવે વિચાર કરો આ 3નો આંકડો છે ને બહુ પાવરફુલ છે. ભલે તમે કદાચ એન્જિનિયર હોય તો તમને થ્રી ઇડિયટ એટલે એન્જિનિયર લોકોની ભગવદ્ગીતા જેવું પિક્ચર, એ લોકોને એ યાદ આવે. બાકી 3 હોય ને 3 એટલે એક તો છે ને લવ ટ્રાયંગલ યાદ આવે, પ્રણય ત્રિકોણ, કે કા બે છોકરા એક છોકરી હોય અને બધાના દિલ છે એ તૂટેલા હોય અને એમાં પાછા 3 ત્રિકોણ હોય ને એમાં 3 ખૂણા હોય એટલે એ ખૂંચે, 3 પૈડાવાળી રિક્ષા, તો એનું આખું અલગ ખાતું. તમે જોજો રિક્ષાવાળાઓને કે ભાઈ કંઈ સાઈડમાં રાખ દેજે, અરે સાઈડમાં જ રાખશે, રોડ ઉપર વચ્ચે કોણ ઊભી રાખે. પણ અમુક લોકો રિક્ષાવાળા ઉપર એ ભરોસો ના હોય એટલે આવા ટાઈપના ગુજરાતીઓ વાક્ય બોલતા હોય, એ કહી દે ફોર અ સેફર સાઈડ કે ભાઈ જરાક સાઈડમાં રાખજો ને. એટલે આવા 3ની વાત છે. અમુક લોકો પાછા 3 પતિના શોખીન હોય, એમાંય 3નો આંકડો આવે, ત્રિમૂર્તિ ને ત્રિવેણી સંગમ, એટલે 3ની આખી મહિમા છે. એવા ત્રીજા નોર્થે, પેલા તો હવે આપણે જયારે કરતો હોય ને રેડ રાસની વાત, કે રેડ રાસ આપણો જોરદાર હોય, ગ્લોબલ એન્ટ્રી લોકોએ આપણને મોકલી છે, એમાંથી બેસ્ટ હું તમને બતાવવાનો છું. તો હવે જે નૃત્ય શક્તિ ગ્રુપ છે તારા પહેરીને, આહા, જે રેડ રાસ ઉપર એને ખરેખર ઠુમકા લગાવ્યા છે. અને એમાંય બરોડાની વાત હોય કે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાવાગઢ લઈ જવાના, સેવ ઉસળ ખાવાના, અમે બરોડા રહી જવાના, આવી સંસ્કારી નગરીની વાત હોય અને ત્યાંનું નૃત્ય શક્તિ ગ્રુપ અને આવો જોરદાર રેડ રાસ તારા પહેરીને. આવો પેલા આપણે એ જોઈ આવીએ અને પછી લિરિક્સની વાત કરીએ.
Rock with the garba love. It's Red Ross Mahotsav. तारा पैरी ने तमे आए वा छो क्या गोरी ना करता चांदा नू वैन ना करता चांदा नू वैन चांदो तो रोज मो दूरबीन थी जोई थयो आसमानी आँखों नो फैन आसमानी पैरी ने तमे आए वा छो क्या गोरी ना करता चांदा नू वै ना करता चांदा नू वै પહેરીને જે નૃત્ય શક્તિએ પોતાના પરફોર્મન્સની શક્તિ બતાવી છે એ મજા આવી ગઈ. પણ હવે આપણે લિરિક્સની વાત કરી રહ્યા છે અને લિરિક્સમાં લખવામાં તો ઘણા બધા છે ને, હજી તો લિરિક્સ લખતા હોય ને આપણને એમ થાય અમારા દિવસો બકવાસ, અમને કોરોનાનો ત્રાસ, ગરમી પડે મારે પીવી પડે છાસ. અરે રે રે, આને લિરિક્સ ન કહેવાયો. અને પાછા એને પોતાની અંદરથી એટલું મહાન ફીલ થતું હોય ને કે એકાદ તખલ્લુસ આપી દે પોતાને, અને લખવામાં તો કોઈ પાછું વળી નથી જોતું. ખાસ કરીને ચેટિંગમાં અમુક ગમતા વ્યક્તિ સાથે એટલું બધું ચેટિંગ કરે, એટલું બધું ચેટિંગ કરે કે એ વોટ્સએપના ચેટિંગને જો તમે આમ રોડ ઉપર પાથરો ને તો અહીંથી ચંદ્ર સુધીનો ફોર ટ્રેક રોડ બને. અને એની ઉપર જો એ ચાલીને જાય ને ત્યારે ખબર પડે કે અચ્છા ચંદ્ર નથી, તમને બ્લોક કરી દીધે છે, એટલે એ જે છે ને એ ડીપી નથી, એ તમને ધાબુ દેખાય છે. આવી વસ્તુઓ રિયલાઇઝ થાય. પણ આજે આપણે જે વાત કરવી છે એ લિરિક્સની વાત કરવી છે. અને લિરિક્સ એક એવી વસ્તુ છે કે એની અંદર જ્યારે ઇમોશન હોય ત્યારે જ તમે એને સાર્થક રીતે કાગળ પર ઉતારી શકો. કે માડી તારું કંકુ ખર્યું અને સૂરજ ઉગ્યો, કે પછી કે આજ ગગનથી ચંદન ઢોળાય રે, સહિયર મને આંસુના ભણકારા થાય. કે આવી તો કેટલા ગરબાઓ જે આપણા બધા ફેવરિટ છે, એક એક વસ્તુનું લખાણ આપણે જ્યારે એને તપાસીએ ને ત્યારે ખબર પડે. બાકી આ લાજી તારા હાથ વખાણું, કે પછી તારા છે કે પટ્ટી તારા છે એ સમજાય જ નહીં. જેમ શરૂઆતમાં મેં તમને કીધું ને કે જય ઓમ જય ઓમ, એટલે આપણને ખબર પડે કે જય ઓમ જય નહીં, જય હો માં જગદંબે.
આવી કેટલી વાતો હોય એના એક્સપર્ટને તમે જાણો ને ત્યારે તમને ખબર પડે. હવે લિરિક્સમાં જેમ કે રેપ વર્ઝન જે અત્યારનું લેટેસ્ટ આપણે કહેવાય તેની ઉપર મેં ટૂંકું પડે ટુમોરોલેન્ડની અંદર મેં લખ્યું હતું કે ભાઈ ગુજરાતી નાર લઈ અંબા અવતાર રમે નોનસ્ટોપ 9 થી 12, કે પછી આપણા કે ભાઈ ગબ્બરવાડીમાં મારું લેન્ડર ગોતી દે, કે પછી સ્નેપચેટનો ગરબો, કે પછી ગૂગલમાંના ડાકલા. એટલે આ રેડરાસના લિરિક્સ એટલા ઇનોવેટિવ હોય છે. તો આવી ઘણી બધી વસ્તુઓ પણ લિરિક્સના ઉદ્ભવ સ્થાન એના ઊંડાણની વાતો આપણે સૌમ્ય જોશી સાથે ખાસ વાત કરી, કે જેણે હેલારો મૂવી તો તમને ખબર જ છે કે એક એક વસ્તુનું માઇન્યુટ ડિટેલ વર્ક, કે ભાઈ અસવાર, અસવાર એટલે કે ઘોડા પર બેસીને આવે અને જતો રહે, આવી બધી વાતો એમની પાસે જાણીએ જેથી આપણને ખબર પડે કે લિરિક્સનું શું મહત્વ છે. મેઇન વસ્તુ શું છે કે ધરતી જે છે ને પોકડી છે, એટલે લોકબાનીની ધરતી છે. એટલે મને પર્સનલી એવું લાગે કે લોકબાનીની ધરતી એ સૌથી વધારે ઇન્ટેન્સ અને તીવ્ર એવી હોય છે અને સૌથી વધારે અઘરી પણ હોય, કે એમાં સિમ્પ્લિસિટીની અંદર સાદગીમાં જાદુ કરવાનો હોય છે. લોક સાહિત્યની મજા જ એ છે કે બહુ જ સાદું હોય, બહુ જ કોલોક્યુઅલ હોય અને તેમ છતાં બહુ ઊંડું અને બહુ ડીપ હોય. તો આપણા ગરબા, આપણા દુહા, આપણા છંદ એ આ એક 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 વિશાળ એવી આપણી લેગસી, આપણી ધરોહર છે. અને મને તો હેલારો લખતી વખતે સૌથી વધારે મજા એટલા માટે આવી કે એ ધરતી પર ઉભા રહેવાનો મને મોકો મળ્યો. અને પછી ચેલેન્જ બહુ મોટી હતી કે એ પ્રકારના ગીતો લખવા કે જે સાંભળવામાં કાન માટે સહેલા હોય પણ બહુ ઊંડા એના રહસ્યમય એવા ઊંડા એના અર્થો હોય. તો એવો પ્રયત્ન મેં હેલારોમાં કર્યો અને બહુ અદ્ભુત ભાષા છે આપણી યાર ગુજરાતી, બહુ ઊંડી છે, બહુ ડાયવર્સ છે, જાત જાતની જગ્યાએ જાત જાતની ભાષા બોલાય છે અને એમાં અનેક એવા મીઠા એકદમ ચાસકારી જેવા શબ્દો છે એ ખાલી પકડીને ઉપાડી લેવાનો હોય છે. એમાં બે વસ્તુ છે, એક છે ભાવ અને બીજું છે તાલ. અને આ તાલ બહુ બહુ મહત્વની, બહુ અગત્યની એવી વસ્તુ છે, કારણ કે એક કન્સિસ્ટન્ટ રિધમ છે. અને તમે જુઓ તો આપણે ત્યાં નવરાત્રી એ મને લાગે છે કે દુનિયામાં ક્યાંય ન હોય એવો અદ્ભુત એક તહેવાર હું એને એટલા માટે કહું છું કે 9 રાત સુધી એક સાથે એક આખું શહેર, એક આખું ગામ એક બીટ ઉપર અથવા તો 3 કે 4 જુદા જુદા બીટ્સ ઉપર નાચતું હોય, પણ આખી દુનિયા નાચતી હોય 9 રાત્રો સુધી, એવો કોઈ ઉત્સવ બીજો ક્યાંય ચાલતો હોય એવું આપણા ધ્યાનમાં નથી. સો વી શુડ બી વેરી પ્રાઉડ ઓફ ધેટ. હવે ત્યાં બને છે શું કે મોટે ભાગે આખું લોક જે જોડાય છે એ રિધમથી જોડાય છે, તાલથી જોડાય છે. બરાબર, બધા જ માણસો જે જોડાય છે તાલથી જોડાય છે અને એ તાલની પાછળ દરેક ગરબાનો, દરેક ગીતનો, દરેક ગરબીનો એક પોતાનો આગવો એવો એક ઉન્માદ, એવો આગવો એક ભાવ હોય છે. તો પહેલા તાલથી માણસ અંદર આવી જાય છે અને પછી ધીમે 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 કરતા એ ભાવ સુધી પહોંચે છે. મને લાગે છે પ્રોસેસ આવો હોય છે એનો. ઘણી બધી એવી વાતો થાય છે કે આપણે પહેલા સોસાયટીઓમાં નાચતા હતા, હવે આપણે ક્યાંક જઈને ના, માણસને 9 રાત નાચવું છે અને એ જે ભાવ છે ને એમાં કોઈ કોઈ ચેન્જ નથી આવ્યો મારા હિસાબે. એ જ ગીતો વાગી રહ્યા છે, એ જ ગરબાઓ ગવાઈ રહ્યા છે, એ જ લોક સૂર છે. એની ખાલી જગ્યાઓ, એના ખાલી પ્લેટફોર્મ્સ એવા બદલાયા છે. અને હું હજી પણ એવું નથી કે શેરી ગરબાઓ બંધ થઈ ગયા છે, હજી પણ અમારે દુર્ગા માતાની પોળમાં, સ્વામિનારાયણ મંદિરની પાછળ સોસાયટીઓના નાના અંબા માતાની મૂર્તિ કે ફોટો મૂક્યો હોય અને એની આસપાસ ખાલી એક ઢોલના તાલ પર કેટલાક જૂના ગરબાઓને યાદ કરીને એ ગવાતા જ હોય. ઇન શોર્ટ, ધીસ ઇઝ અ ગ્રેટ ટ્રેડિશન અને કોઈ પણ જે મહાન પરંપરા હોય છે ને એના સ્વરૂપ, એનું પેકેજિંગ બદલાય છે પણ એનો સોલ, એનો આત્મા તો હજુ એનું એ જ છે. હું જ્યારે પણ ગીત લખતો હોઉં, એટલે ગરબા લખતો હોઉં કે કોઈ ગીતો પણ લખતો હોઉં અથવા તો મારા પોતાના સ્વાનંદ માટે ફિલ્મોમાં ના હોય એવા ગીતો પણ જેટલી વાર મેં લખ્યા છે, ત્યારે હું એ ગાતા ગાતા ગણગણતા ગણગણતા જ લખતો હોઉં છું. ક્યારેય બોલીને નથી લખતો હતો, એટલે આઈ ઓલવેઝ સિંગ માય સોંગ્સ. તો એ એક પ્રોસેસ રહ્યો છે ને, મારી પોતાની એક કવિની ટ્યુન હોય હંમેશા અને પછી એક મ્યુઝિક ડિરેક્ટરની ટ્યુન હોય, ઘણી વાર એ ટ્યુનની વચ્ચેનો એક પરસ્પરનો સંબંધ પણ
જાળવવાનો હોય, જે મેં અને મેહુલ સુરતીએ બહુ સરસ રીતે અમે લોકો બંને એ આમાં કરી શક્યા. તો હંમેશા એવું જ હોય છે કે ગીતો તો હું ગાતા ગાતા જ લખું છું, અને હેલારોના ગીતો પણ એવી રીતે જ સર્જાયા. એટલે આપણો પોતાનો એક ઇન્ટરનલ ટ્યુન, આપણો પોતાનો એક ઇન્ટરનલ રિધમ અને આપણી પોતાની એક આગવી સૂઝ અને સમજણ એ ગીતના સંગીત પરત્વેની એ હંમેશા એમાં છલકતી હોય છે. એ જે છે ને કે કા બોલે, એટલે કા એટલે સૌરાષ્ટ્રમાં કેમ, અને આપણે ત્યાં બધા ગાય છે મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે, તો ક્યાં બોલે તો ખબર જ છે ટોટલા પર બોલે, પણ આપણે એનું ક્યાં બોલે કરી નાખ્યું છે, પણ એ છે કા બોલે. તો આવું આવું થતું હોય છે એ એ સાંભળવામાં ઘણી વાર એવું એવું બનતું હોય છે. ઘણી વાર ડાયલેક્ટ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ બીજો પ્રદેશ ડાયલેક્ટ બરાબર પકડી ન શકે, એને માટે પણ આવું થતું હોય. મને થોડી નવાઈ એટલે અપૂરતી લાગી, અને જે થોડું કન્સર્ન છે કે હેલ્લારોની અંદર અસવાર જેવો શબ્દ છે કે ઓરતા જેવો શબ્દ છે એ ઘણા બધાને ખબર નતો, એની મને બહુ નવાઈ લાગી. કારણ કે અસવાર તો આપણા આપણા લોકમાં એટલી બધી વાર કરોડો વાર વપરાયેલો શબ્દ છે, એટલે સવામણનું સાંભેલુંમાં અસવાર છે. અસવાર શબ્દ અનેક વાર વપરાય છે, ઓરતા તો એટલો બધો ગ્રામ્ય અને એટલો બધો વપરાતો શબ્દ છે. તો મને એની થોડી દવાઈ લાગી કે આ બધા શબ્દો કેટલાકને ખબર નથી, અને એ જરા કન્સર્નિંગ વસ્તુ છે. આપણે આપણી ભાષા પરત્વે એટલા થોડા સજાગ ને સભાન થવાની એટલા માટે જરૂર છે કે આપણા કામની વસ્તુ છે. ઘણી વાર એવું કહે ને કે હું માતૃભાષા શીખું, તો એ ઘણા એવું કહેતા હોય જાણે માતૃભાષા પર ઉપકાર થવાનો હોય, એની પર ઉપકાર નથી થવાનો, તમારી પર બહુ મોટો ઉપકાર થવાનો છે. કારણ કે તમારી બુદ્ધિ વધવાની છે, તીક્ષ્ણ થવાની છે, ચાણાક્ષ થવાની છે. આપણી ભાષામાં એવા એવા શબ્દો છે, એવા ગહન અર્થો છે કે જેને કારણે એ એ તમે તમે જેટલી જેટલી તમારી શાબ્દિક ક્લેરિટી હોય કોઈ પણ એક ભાષામાં, અંગ્રેજી હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, કંઈ પણ હોય, પણ જેટલી તમારી શાબ્દિક ક્લેરિટી હોય એટલા તમારા માઇન્ડના વિચારો ક્લિયર ફ્લોમાં ચાલી શકે. કારણ કે આપણે વિચારતા હોઈએ જે ભાષાથી, તો એક ભાષાએ સંપૂર્ણ અને સાધ્યંત આવડવી એ બહુ જરૂરી છે. અને આ ગરબા, આ લોકગીતો, આ લોકોનું કામ એ આ કામ કરતું હોય છે. મારું પર્સનલી એવું માનવું છે કે કેટલીક વાર માણસ રિધમથી દોરવાઈ જાય અને શબ્દ પાછળ રહી જાય, પણ કેટલીક વાર એ શબ્દ ક્યારેક તમને ખબર ના હોય પણ જિંદગીના કોઈ તબક્કે એકદમ જ મુખર થઈ જતો હોય એવું એવું બને. જેમ કે હું ઘણી વાર કહું છું કે ભાઈ આ આપણે બહુ વાર હું સાંભળતો હતો કે વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાણબડી, દાણબડીના દાણા રાતા ચોળ, રાતા ચોળ. હવે એમાં એક લાઈન છે કે મૈયરમાં છે માવડી ને સાસરિયામાં સાસલડી, સાસલડીના નૈણા રાતા ચોળ, રાતા ચોળ. હવે આ એટલી અદભુત વાત છે કે એ જે વહુ છે એની આખી પીડા, એની વેદના, એનો ગુસ્સો એ એ આમાં બહાર આવી જાય છે લોકબાનીમાં, લોકોની જુબાનમાં, કે ભાઈ બધું રાતું છોડ, રાતું છોડ. આમ તો લીસ્ટ છે, આ બી રાતું છોડ, પેલું બી રાતું છોડ, પણ પછી કહેતી કે મૈયરમાં જે માવડી એના નૈણા કેવા મીઠા હતા, સાસરિયામાં સાસલડી, સાસલડીના નૈણા રાતા છોડ, રાતા છોડ. તો મને પોતાને એવું થયું કે મેં આ ગીત અનેક વર્ષો સાંભળ્યા પછી એકદમ જ આ લીટી ઉગી નીકળી. એટલે સાહિત્યની મજા જ એ છે કે જ્યારે ને ત્યારે તમને સમજાઈ જાય એવું નથી. પણ એક વસ્તુ છે કે આ અચકો મચકો કારેલી એ જે તમે બોલ્યા, હવે એની જગ્યાએ બીજા કોઈ ત્રણ શબ્દો હોય બરાબર કે જયંતિ રઘરો મિલલડી, તો એ ગીત આટલું ના ચાલ્યું. એ જે છે ને એ રિધમની મજા છે, એ રિધમ સંગીતનો રિધમ નથી પણ કાવ્યનો રિધમ. અચકો મચકો કારેલી. ગયા વર્ષે એક બહુ અલગ પ્રકારનો એક પ્રયોગ કર્યો અમે ગરબા સાથે, શક્તિ ટ્રાન્સ નામથી હતું, જે આમ મૂળ જોવા જઈએ તો ગરબાની આપણી જે રિધમ હોય છે બે તાળી ત્રણ તાળીને એમાંથી થોડું બહાર નીકળીને થોડુંક એક ટ્રાન્સમાં લઈ જવાની વાત જેને કરીએ એવી વાત, અને બેઝિકલી રેપ બેઝ આખી વાત હતી, જેમાં દેવકીએ રેપ કરેલું, મેં પણ એમાં ગાયેલું, જે મેં લખેલું. અને એમાં મૂળ મુદ્દે વાત એવી હતી કે એક પ્રકારનું આપણે સ્ત્રીઓની પરિસ્થિતિ જે સમાજમાં છે, કે જે સમાજ એટલે વૈશ્વિક રીતે જ, એમાં કંઈ બહુ વધારે ફેરબદલ નથી કે એને આપણે કાસ્ટ વાઇઝ કે પ્રદેશ વાઇઝ પણ ન બાંધી શકીએ, પણ સ્ત્રીઓની ક્યાંક ને ક્યાંક જે હાલત સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ,
તો એના પર એક વાત કરવાની ક્યારનું એક એક વોઇસ એ આ ગરબો એનું બને એવી ઈચ્છા પણ આવતી. ડુંગરાવાડી રીજે તો ડુંગરાવાડી રીજે એ લાઈન મને ક્યાંક આઈ થિંક નવસારીમાં એક જગ્યાએ ઊભો હતો ને મને વાંચવા મળી ગયેલી એક મંદિર જેવી દેરી હતી એના પર ને મને બહુ અસર કરી ગઈ એ વાત કે નવરાત્રિના 9 દિવસ આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ, માતાજીની ઉપાસના કરીએ છીએ, ગરબાઓ ગાઈએ છીએ, ઉપવાસ કરીએ છીએ, ઘરમાં ગરબાઓ પધરાવીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ જો બાકીના દિવસોમાં તમારા ઘરમાં જે સ્ત્રીઓ રહી છે એની હાલત દયનીય હોય કે એની સાથેનું તમારું વર્તન ગેરવ્યાજબી હોય તો પછી આ ઉપાસનાનો શું મતલબ, એવો એક વિચાર હતો. અને એને ધ્યાનમાં લઈને આ એક શક્તિ ટ્રાન્સ નામનો ગરબો લખેલો, કમ્પોઝ કરેલો, ગાયેલો. ખમા કે તારી ભક્તિ માથે વારી વારી જાઉં, ખમા કે ધરતું ધ્યાન ને હું તો દોડી દોડી આવું, ખમા ખડગની ધારે તુને દુખડા થકી ઉગારું વાલા, ખમા કે એક વચન થી તારી સાત પેઢી ને તારું, પણ રોકે મુને રોકે શક્તિ શક્તિ ને ટોકે, જોઉં જ્યાં હું ઘર ને સમાજે સબળા થઈ ગઈ અબળા, આજે ભીતર ઘેરું અંબર ગાજે તોય ખોલતા મન ને લાજે, ઓડી પરંપરા નું બાનું અંદર રોતી છાનું છાનું, અંગ મળી લીધું સોનાનું પણ ખાલી ખુશીઓ નું ખાનું, રોકે મુને રોકે એની આંખ ડરતી રોકે, એની ઓળખ મરતી રોકે, એની કાયા ઘરતી રોકે, પ્રગટ કેમ રે થાઉં હું લોકે, માટે ભજી લે ને ભજી લે પેલું, કર એના જીવ કર ને સેલું, તો મારું દર્શન હોવેલું, અને સમજી લે જે ઉમરાવાળી રી છે તો ડુંગરાવાળી રી છે, ઉમરાવાળી રી છે તો ડુંગરાવાળી રી છે. એટલે આ બધા લિરિક્સના જો તમે લખાણમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા, આ બધું ક્લાસિક, પણ જ્યારે મોર્ડન જમાના પ્રમાણે લખાય, જેમ કે મેં રેપ વર્ઝનની અંદર જ્યારે ગરબાનું મેં લખેલું કે ભાઈ હાલો ગરબા રમવા બોલી, આખું ગુજરાત રહ્યું ડોલી, ડીજે બધા નવરા બેઠા, માર્કેટમાં ટ્રેન્ડિંગ છે ઢોલી, રમી રહી ગુજરાતી ચોરી, ટ્રેડિશનલ છે ચણિયા ચોલી, સ્લોલી સ્લોલી દિલની ચોરી, કરી રહી ગુજરાતી ગોરી, કે પછી આભલામાં આભ ભરી, કાના પર જાદુ કરી, વિધાઉટ સોરી કરી દિલની ચોરી, નજરથી નખરાડી છોરી છે લટકાડી, જટકાડી ત્રણ તાળી પ્રેમમાં પાડવા વાળી, કે લચક મચક થતી મોહક ગતિ એની, પવન ઝડપ પગની પેની, હરતી ફરતી ધરતી પર લટક મટકમાં થતી હિંચ જૈન, સમુદર મંથર અંદર સુંદર રૂપ રાણી બેઠી જાદુ મંતર, કાયા કંચન ગાલે ખંજન ખંજન, નજરથી દિલ છે બંજર, કે પૂર દૂરથી લાગે ભરપૂર, ચૂર પ્રેમમાં લઈને ફિતૂર, ચતુર ચકના ચૂર ચૂર, કારણ સામે સુંદરી નૂર નૂર. એટલે આવી જ્યારે લિરિક્સની વાત હોય, બધા લોકોએ પોતપોતાના એરા પ્રમાણે ભાવ પ્રમાણે ઘણું બધું લખેલું છે, આ જાણીને મજા પડી ને. આપણે તો જોઈએ કે ગમે એ ગાય નાખતા, પણ એની અંદર ભાવ હોય, એનો ભાવાર્થ હોય, એનો અર્થ હોય. પણ આવતીકાલે પાછા આ જ રેડ એફએમના માધ્યમ ઉપર રેડ રાસ મહોત્સવની અંદર, વર્લ્ડની પહેલી વર્ચ્યુઅલ નવરાત્રિની અંદર, આ જ રેડ એફએમ ગુજરાતીના યુટ્યુબ પેજ ઉપર ઓલરેડી સબસ્ક્રાઇબ કરી લીધી, તમે મને કહેવાય નથી દેતા, ઘંટડી વગાડી લીધી, વાહ વાહ તમે બાકી જોરદાર છે યાર. તો આવતીકાલે ચોથા નોરતે તમારા માટે ગરબાના મ્યુઝિકની ઝીણવટ ભરી વાત કરવાનો છું. તો આવી જ જવાનું છે, ડિજિટલ આમંત્રણ પર્સનલી છે, જો 1-to-1 મળીએ આવતીકાલે. રેડ એફએમ બજાતે રહો. Rock with your garba love, it's Red Ras Mahotsav. 93.5 Red FM. 3.5. Bajate raho.